આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકમાં દીપડા દેખા દીધી. કોન્ક્રીટના જંગલોને છોડીને માનવ વસ્તી તરફ હવે દીપડાઓ દેખાવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, ત્યારે ઉમરેઠ પંથકમાં પણ આજે દીપડા દેખાવ દેતા ગ્રામજનોમાં ફફડાટ. ઉમરેઠના લાલપુરા કોતરમાં રમેશભાઈ ઝાલાના ખેતરમાં દીપડોએ દેખા દીધી હતી. રાત્રિના 8:30-9 સમયે પોતાના ખેતરમાં ઘર નજીક જ દીપડો જોતા જીવ પડી કે બંધાયો હતો, અને આ અંગે ગ્રામજનોને આજુબાજુના લોકોને ખબર પડતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. દીપડાએ એક નીલગાયનું પણ મારણ કર્યું હતું. ઉમરેઠ પંથકમાં રાત્રિના દીપડો દેખાતા ઉમરેઠ અને આણંદના ફોરેસ્ટ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા. દીપડો જંગલો છોડી અને માનવ વસ્તી તરફ આવનારની અવારનવાર ઘટનાઓ બનતી હોય છે આવવાની, ત્યારે આજે લાલપુરના કોતરમાં દીપડો દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ઉમરેઠના લાલપુર કોતર વિસ્તારમાં દીપડો દેખાતા આસપાસના રહીશોમાં ફફડાટ. હાલ ચોમાસું શરૂ થવાની તૈયારીઓમાં છે. ખેતરોમાં કામકાજ શરૂ થયું છે ત્યારે ખેતરમાં જતા લોકો ફફડાટ અનુભવી રહ્યા છે. એક તરફ વરસાદે હાથ તાળી આપી છે, ત્યારે બીજી તરફ ખેતરોનું સમારકામ કરવાનું હોય, વાવણી લાયક ખેતરો તૈયાર કરવાના હોય, ત્યારે ખેડૂતો ખેતરમાં કામ કરવા માટે ચોમાસાની પૂર્વ તૈયારી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેમ નગરપાલિકાઓમાં કામ કરવાનું હોય છે તે જ પ્રમાણે ખેડૂતો પોતાના ખેતરમાં પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરતા હોય છે. ચોમાસા પહેલાંની ખેતરોને તૈયાર કરતા હોય છે. વરસાદે પણ 15 જૂનને બદલે હાથતાળી આપી અને આજે 26 જૂન થઈ છતાં પણ વરસાદ જોવા મળ્યો નથી, પરંતુ દીપડો જોવા મળ્યો છે. ખેડૂતોમાં દહેશત જોવા મળી પોતાના ખેતરમાં જતા. આમ ઉમરેઠ પંથકના લાલપુર કોતર વિસ્તારમાં દીપડો દેખાતા આસપાસના રહીશોમાં ફફડાટને હવે ખેતરમાં જતા પણ લોકો ફફડાટ અનુભવી રહ્યા છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને ઝડપી લેવા માટે પોંજરું મૂકવામાં આવી તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. ઉમરેઠ પંથકમાં રાત્રિના સુમારે દીપડો દેખા દેતા ફફડાટ. અમે રાત્રે અમારા ઘર આગળ બેઠા હતા અને અચાનક કૂતરો બસ્યો એટલે અમે બેટરી મારી અને જોયું. તમને માલમ પડ્યું કે કોઈ જાનવર આવ્યું છે અને રોજનો શિકાર કર્યો છે અને એ જગ્યા પર મારી અને અમને અમને ખબર પડી કે આ જગ્યા પર બેસીને ખાતો હતો. બહાર ખાટલામાં બેઠા હતા અને રાત્રે અચાનક અમે કૂતરો ભસવાઈ અમને બેટરી મારી. અમને એવું લાગ્યું કે કોઈ રોજ આવ્યો છે, પણ જયારે રોજ ને શિકાર કર્યો ત્યારે ખબર પડી કે દીપડો આવ્યો. શું પછી આગળ કાર્યવાહી કરી? કાર્યવાહી હોજે પેલા ફોરેસ્ટ વાળા બોલાયા, પોલીસ વાળા આવ્યા, આખું બોમ્બ જોવાય. દીપડા એ મારણ કોનું કર્યું હતું? રોજનું. એટલે આ જે ખેતર છે એમાં જે હતું? હા, આપણા ખેતરમાં અમે રહીએ છીએ, આમાં પોતાનું ખેતર છે. ઘટના બની સવારે 6 વાગ્યા લગીને બધા બેસી રહ્યા, બધા અધિકારીઓ પણ આવ્યા.